વર્ષોની ટ્રાફિક સમસ્યા નિવારવા સરકારે બાયપાસ તો મંજૂર કર્યો પરંતુ હવે આ બાયપાસ રોડમાં જમીન સંપાદન મુદ્દે ગામે ગામ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખોડલા ગામ બાદ મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અમદાવાદ રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે પર આવેલા પાલનપુરના એરો સર્કલ પર માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે વર્ષોની માંગ બાદ સરકારે બજેટમાં ત્રણસો કરોડ રૂપિયા ફાળવ્યા છે જે બાદ આ બાયપાસ રોડ માટે જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા શરૂ તો થઈ પરંતુ ખેડૂતોની જમીન કપાતા હવે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે પાલનપુર તાલુકાના ખોડલા ગામના ખેડૂતો બાદ મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ રોડ મુદ્દે વિરોધ નોંધાવી સરકાર સામે બાયો ચડાવી છે મહિલા ખેડૂતોએ પણ બાયપાસના હાઈ હાઇના નારા લગાવી તંત્રને જગાડવા માટેના પ્રયાસો કર્યા હતા આ બાયપાસ રોડમાં પાલનપુર તાલુકાના અંદાજે સોળ ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરવા છે જો કે ક્યાંક સિત્તેર તો ક્યાંક સો અને મીટર અને જમીન સંવાદન કરાય છે જે વિસંગતતા સામે આવતા ખેડૂતો તંત્ર અને સરકાર સામે નારાજ થયા છે એમનું કહેવું છે કે તંત્ર અને સરકાર દ્વારા ખેડૂતોના મોંઘાભાવની જમીન લઈને સામે યોગ્ય વળતર ચૂકવાયું નથી જેથી ખેડૂતોની મહામૂલી જમીન ધૂળના ભાવે સરકાર લઈ રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે

આ ખેડૂતમાં નશ્યું છે તો ત્યારે બસો ફૂટ ત્રણસો ફૂટ કાપતા હોય જમીન તો એક તો સો ફૂટ જમીન કાપે રોડ અને જે રોડ ઊંચો બનાવવાની વાત ચાલે છે એ એ જમીન સમતળ બને તો ખેડૂતને કોઈક જમીન થોડી વધી હોય તો એ ધંધો પણ કરી શકે અને વેપાર ભાવ જે ચાલતો હોય વેલ્યુશન એ ભાવે એને વળતર મળવી જોઈએ તો ખેડૂત નભી શકે ન આ રીતે તો ખેડૂતોની આવી રીતે જમીન કાપો તો જમીન વગર થઈ જાય ખેડૂતો ક્યાં જાવું એમને એમના છોકરા બીજા લઈને ક્યાં જવાનું મજૂરી કરવાની જમીન છોડી સરકાર લઈ લે તો એમને જવાનું કયો તો આમ સરકારને અમે એક જ રિક્વેસ્ટ કરાવ્યા છતાં કે સો ફૂટનો રોડ બનાવે અમારે જે આ જગાણા તે માડી અને સુનગઢ સુધી જે રસ્તો નીકળે છે બાયપાસ સરકાર કાઢી રહી છે એનો અમુક જગ્યાએ સાઠ મીટર લીધો છે અમુક જગ્યાએ સો મીટર લીધો છે તો આટલી જમીન જાય ને ખેડૂતો તો ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે બરાબર છે તો અમે સરકારના સાથે જે વિકાસ સાથે છીએ પણ સરકાર વધારામાં વધારે અમારી સો ફૂટ જમીન લે એની વધારે જમીન અમે આપવા તૈયાર નથી બીજું કે એના એ રોડ છે જમીન લેવલ ચલાવે સાઈડમાં વાડ ના કાઢે અને જેને જમીન વગરનો ખેડૂત થઈ જાય છે એને ગૌચરમાંથી જે ગામનો ખેડૂત ખાતેદાર જાય છે એને ગૌચરમાંથી જમીન આપે પણ બધા કે અમારા એક કરોડ થી મોટી કરોડ કરોડના ભાવ ચાલી રહ્યા છે જમીન તો અમને પૂરેપૂરું વળતર મળે તો અમે વિકાસના આડા થવાના નથી બાકી તો અમે કદી હેડવા નહીં દેવા રોડ ભવિષ્યમાં હા હા ભવિષ્યમાં આ રોડ વધારે પોળો ના થાય સંપાદન ના કરે એવું હા એવું અમને સરકાર લેખિત લે અમારી જે જે માગણીઓ છે એ સરકાર જો અમારી માગણી સ્વીકારશે તો અમે વિકાસ વાળા